નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, ખેડૂતો માટે બહુ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 8મો હપ્તો છે તે અંગે મહત્ત્વના સમાચાર જોઈશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો ખેડૂત મિત્રો, આજે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000ની સહાય, અને તે સહાય છે તે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો જુઓ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે 8મા હપ્તા અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો આપણે હવે વિગતો જોતા જઈએ. સશક્ત અન્નદાતા આત્મનિર્ભર ભારત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન હેઠળ 9.5 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 19,000 કરોડથી વધુની સન્માન નિધિ રાશિનું હસ્તાંતરણ કરવામાં આવશે અને કિસાન ભાઈ બહેનો સાથે છે તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરશે. તો તારીખ 14 મે 2021 સવારે 11 કલાકે, એટલે હવે ટૂંક જ સમયમાં છે, તે પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કિસાન ભાઈ બહેનો સાથે વાતચીત કરશે અને ટૂંક જ સમયમાં છે તે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 8મા હપ્તાનું હસ્તાંતરણ કરવામાં આવશે, એટલે કે હપ્તાની રકમ છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયની કેટલીક હાઇલાઇટ જોઈએ તો તમામ ભુજોધારી યોજનાઓમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુની રાશિનું હસ્તાંતરણ કરવામાં આવેલ છે, એટલે કે 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની રાશિ છે તે અત્યાર સુધીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને તે છે તે 11 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે અને આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ છે તે કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવે છે. તે અન્વયે રાજ્ય સરકારોનું કોઈ પણ યોગદાન લેવામાં આવતું નથી, તે સંપૂર્ણપણે છે તે ભારત સરકાર દ્વારા આ યોજનાનો ખર્ચ વહન કરવામાં આવે છે. તે ઉપરાંત ખેડૂતોની સુવિધા માટે છે તે આ યોજના અંતર્ગત છે પીએમ કિસાન મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. તો તમે મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માગતા હોય તો તમારા મોબાઈલ પર ગૂગલ સ્ટોર, એપલ સ્ટોર અથવા તો વિન્ડોઝના જે સ્ટોર છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આગળ વાત કરીએ તો પીએમ કિસાન નિધિથી જે ખેડૂતોની ખેતી સંબંધી જરૂરિયાતોમાં સહાય મળી રહી છે અને આ હપ્તો છે તે ખેડૂતોને જે ખેતી સંબંધી જરૂરિયાતમાં સહાયરૂપ થઈ રહ્યો છે અને તે અંગેના ખેડૂતોની જે પસંદગી છે તે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે અને તે અંગેનો ડેટા છે તે www.pmkisan.gov.inની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એ આગળ જતાં જોઈશું કે પીએમ કિસાનની જે વેબસાઇટ છે ત્યાંથી ડેટા કઈ રીતે જોઈ શકાય છે. અને અંતે વાત કરીએ તો યોગ્ય કિસાન યોજનાનો લાભ લેવા માટે છે તે જિલ્લાના નોડલ અધિકારીનો સંપર્ક કરી શકે છે અને પોતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે. તો ચાલો હવે આપણે બ્રાઉઝર ખોલી લઈએ અને ત્યાર પછી જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તે ખોલી અને આગળની વિગતો જોઈએ. તો ખેડૂત મિત્રો, હું અહીંયા બ્રાઉઝર ખોલી લઉં છું, તમે તમારા મોબાઈલ પર પણ આ વેબસાઇટ ખોલી શકો છો. તો ગૂગલમાં પીએમ કિસાન લખવાનું રહેશે અથવા તો એડ્રેસ બારમાં pmkisan.gov.in લખશો એટલે વેબસાઇટ ખુલી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે. તો ત્યાં ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ ખોલી શકો છો. તો આપણી સામે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી ગયેલ છે. તો તેને સ્ક્રોલ કરશો એટલે અહીંયા જમણી બાજુએ ફાર્મર કોર્નર તમને જોવા મળશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ફાર્મર કોર્નર દેખાઈ રહ્યો છે. તો તેમાં સૌ પ્રથમ ઓપ્શન છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન. તો જે ખેડૂત મિત્રોએ હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો નથી, તેઓ જો લાભ લેવા માગતા હોય તો પોતાના મોબાઈલથી જ આ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર જઈ અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અને જો કોઈ ખેડૂત મિત્રોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલ છે પણ પોતાના ખાતામાં હપ્તાની રકમ જમા નથી થતી અને બતાવી રહ્યું છે આધાર ડેટા ફેલનું, તો અહીંયાથી જઈ અને તમે એડિટ આધાર ડેટા ફેલિયર રેકોર્ડ પર જઈ અને તમે પોતાનો આધાર ડેટા છે તે અપડેટ કરી શકો છો. તે ઉપરાંત મિત્રો, આગળ જોઈએ તો અહીંયા બેનિફિશિયરી સ્ટેટસનું પણ એક ટેબ આપણને જોવા મળી રહ્યું છે. તો તમને અત્યાર સુધીમાં કેટલા હપ્તાનો લાભ મળેલ છે તે અંગેનું સંપૂર્ણ સ્ટેટસ છે તે તમે બેનિફિશિયરી સ્ટેટસમાં જઈ અને તમે જોઈ શકો છો. ત્યાર પછીનો ઓપ્શન છે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન સીએસસી ફાર્મર્સ.
એટલે કે જો તમે પોતાની જાતે જ અહીંયાથી ન્યૂ રજિસ્ટ્રેશનમાંથી રજિસ્ટ્રેશન કરાવેલ હોય અને તમારું સ્ટેટસ જોવા માગતો હોય તો અહીંથી જોઈ શકો છો, અથવા તો તમે સીએસસી સેન્ટર પરથી રજિસ્ટ્રેશન કરાવેલ છે તો પણ અહીંથી તમારું સ્ટેટસ તમે જોઈ શકો છો। તે ઉપરાંત અહીંયાથી તમારા ગામનું જે બેનિફિશિયરી લિસ્ટ છે તે પણ તમે જોઈ શકો છો કે તમારા ગામમાં કોને કોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કેટલા કેટલા હપ્તાનો લાભ મળી રહ્યો છે અથવા તો કેટલા હપ્તાનો લાભ મળ્યો છે। અને જો તમે રજિસ્ટ્રેશન કરાવેલી વિગતોમાં કોઈ સુધારો કરવા માંગતા હોય તો અહીંયા અપડેટ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર છે, તો આ ટેબમાં જઈ અને તમે પોતે રજિસ્ટર કરેલું જે કંઈ ડેટા છે તેમાં અપડેટ કરી શકો છો। તે ઉપરાંત મિત્રો, જે આપણે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનની વાત થઈ તે અહીંયાથી પણ તમે લિંક પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો। અને જો તમારે કોઈ આગળના હપ્તા આવેલ નથી તો તમે અહીંયા હેલ્પ ડેસ્ક પર જઈ અને તમે તમારી પોતાની જે કમ્પ્લેન છે તે નોંધાવી શકો છો અને કયા કારણથી તમને તે હપ્તો મળેલ નથી તે વિગતો જાણી શકો છો। તો મિત્રો, હવે ટૂંક જ સમયમાં 11 વાગ્યાની આસપાસ છે તે પીએમ કિસાન સન્માન નિધિનો જે 8મો હપ્તો છે, ઘણા ખેડૂત મિત્રોને 7મો હપ્તો હશે, 6ઠો હપ્તો હશે, 5મો હપ્તો હશે, કેટલાક ખેડૂત મિત્રોને 2જો હપ્તો હશે અને જો ફ્રેશ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તો કેટલાક ખેડૂત મિત્રોને 1લો હપ્તો પણ હશે। તો આ હપ્તો છે તે 11 કલાકે ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમે અહીંયા બેનિફિશિયરી સ્ટેટસમાં આવી તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી અને તમારું સ્ટેટસ જોઈ શકો છો। કદાચ તમે અત્યારે સ્ટેટસ જોઈશો તો ન બતાવે, પરંતુ 1 કે 2 દિવસમાં તમને આ સ્ટેટસ જે વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે ત્યાર પછી તમે તમારું સ્ટેટસ ચોક્કસથી જોઈ શકો છો। અને ખેડૂત મિત્રો, તમને આ હપ્તો મળ્યો કે નહીં તે અંગેની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવતા રહેજો, અને નથી મળ્યો તો કેવા કારણોસર નથી મળ્યો તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। તે ઉપરાંત મિત્રો, આવી જ યોજનાકીય માહિતી મેળવવા માટે આપણી વેબસાઇટ trekgujarati.com પણ મુલાકાત લઈ શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલ ટ્રેક ગુજરાતીની લિંક પણ અહીંયા આપેલી છે, જ્યાં પણ આપણે સરકારી પરિપત્રો અને યોજના વિશે એક વધુ માહિતી મૂકતા રહીએ છીએ। તો જો તમને ઉપયોગી લાગે તો ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો, તો તે એકદમ ફ્રી છે અને ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।